नमस्कार दर्शक मित्रों, हूँ सुधीर खत्री, कछुदय टीवी न्यूज में आपनु स्वागत करू छू। समाचार में आगे बढ़िए ते पहला एक नजर मुख्य समाचार पर। भूजना हमीसर तड़ाव माथी मळ्यो वृद्धनो मृतदेह, मृतकना परिवारजनोए हत्यानी व्यक्त करी आशंका। हतभागीना शरीरना भागे जोवा मळ्या ईजाना निशान। कच्छना औद्योगिक शहर गांधीधाम में वीज तंत्र द्वारा हाथ धरायु चेकिंग। 650 वीज कनेक्शन माथी 141 कनेक्शनों में झड़पाई गैररीति। वीज चोरी पेटे तंत्रे 20,15,000 नो फटकार्यो दंड। कच्छ में वीकेंड में भारे वरसाद नी कराई आगाही। 29 થી 31 જુલાઈ સુધી ભારે વરસાદની શક્યતા। વાદળછાયા વાતાવરણ વચ્ચે ફરી વરસાદની બંધાઈ આશા। પૂર્વ કચ્છ વન વિભાગ દ્વારા કરાશે 9.5 લાખ વૃક્ષોનું વાવેતર। વન વિભાગની રક્ષિત જમીન પર વૃક્ષારોપણનું આયોજન। પૂર્વ કચ્છમાં છેલ્લા 5 વર્ષમાં 1 કરોડથી વધુ વૃક્ષોનું કરાયું વાવેતર। ભુજના હૃદયસમા હમીસર તળાવમાંથી એક વૃદ્ધનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે। શહેરના બીડગેટ પાસેના છછફળિયા વિસ્તારમાં એકલવાયુ જીવન જીવતા વૃદ્ધનો મૃતદેહ મળતા પરિવારજનોએ એવી આશંકા વ્યક્ત કરી હતી કે કોઈએ વૃદ્ધની હત્યા કરી છે। છછફળિયામાં એકલા રહેતા 60 વર્ષીય અલી હુસેન કુરેશીના મૃતદેહને તળાવમાંથી કાઢીને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો। હતભાગીના પરિવારજનો પાસેથી મળતી માહિતી અનુસાર અલીભાઈએ લગ્ન કર્યા ન હતા અને છેલ્લા લાંબા સમયથી એકલવાયુ જીવન જીવતા હતા। વધુમાં તેઓને ચરસી અને દારૂનું વ્યસન હોવાનું પણ પરિવારજનોએ જણાવ્યું હતું। હતભાગીના શરીર ઉપર નાક અને છાતીના ભાગે તેમજ માથામાં ઈજાના નિશાનો જોવા મળ્યા હતા, તેથી પરિવારજનોએ અલીભાઈની હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી। ત્યારે પોલીસે સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે। રાપર તાલુકાના પ્રતાપગઢ ગામે લૂંટના ઈરાદે માસૂમ ભાઈ બહેનોની હત્યા કરીને ભાગી છૂટેલા વધુ 3 હત્યારાઓને પોલીસને પકડી પાડવામાં સફળતા મળી છે। ગત 12 જુલાઈએ રાત્રિ દરમિયાન પ્રતાપગઢ ગામે રહેતા લખમણ હીરા કોલીની 11 વર્ષીય પુત્રી ઉર્મિલા તેમજ રમેશ કોલીના 7 વર્ષીય પુત્ર વિજયની ગામના પાદરે બોથડ પદાર્થના ઘા ઝીકીને હત્યા કરાઈ હતી। ગામમાં આવેલા દશામાના મંદિરે પ્રસાદના બહાને લઈ જઈને પિતરાઈ ભાઈ બહેનોને મોતને ઘાટ ઉતારીને 15,000ના ચાંદીના કડલાની લૂંટ ચલાવીને આરોપીઓ નાસી ગયા હતા, જેમાં પોલીસે અગાઉ ઘટનાના મુખ્ય સૂત્રધાર પૂના ભૂરા કોલીને જામનગરથી પકડી પાડ્યો હતો। ઝડપાયેલા આરોપીની કેફિયત બાદ તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા। રિમાન્ડ પૂર્ણ થયા બાદ પૂના ભૂરા કોલીને જેલ હવાલે ધકેલાયો હતો, જ્યારે પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા પ્રેમજી મોતી કોલી, કાનજી લદા કોલી તેમજ લખુ તરસી કોલીને પકડી પાડ્યા હતા। ઝડપાયેલા આરોપીઓની પૂછતાછમાં તેઓએ બંને ભાઈ બહેનોની હત્યામાં સામેલ હોવાની કબૂલાત આપી હતી। આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રતાપગઢ ગામે અગાઉ 2 બાળકોની હત્યા થયેલી, જે સંદર્ભે વધુ તપાસ કરતા અને મુખ્ય આરોપીની કબૂલાત આધારે આજરોજ પોલીસે વધુ 2 આરોપીઓ પ્રેમજી મોતી કોલી અને કાના રતા કોલીને અટક કરી છે। આ બંને આરોપીઓનો પણ એમાં સક્રિય રોલ હતો અને અગાઉની દુશ્મનાવટને લઈ અને આ લોકોએ આ કૃત્ય અને સાથે સાથે લૂંટ કરવાના ઈરાદે આ કૃત્ય કર્યું હોવાનું આ તપાસ દરમિયાન ફલિત થયું છે। આરોપીઓને હાલ કોર્ટ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે। ભુજમાં આવેલી જૈનાચાર્ય અજરામરજી ઇંગ્લિશ સ્કૂલમાં એક શિક્ષકે વિદ્યાર્થીને માર મારતા હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી। ઇંગ્લિશ સ્કૂલમાં 9મા ધોરણમાં અભ્યાસ કરતા જીગર પ્રવીણભાઈ ચાવડાને વિજ્ઞાન શિક્ષક સુરેશભાઈ મકવાણાએ માર માર્યો હતો। આ વિદ્યાર્થી ગઈકાલે તાવ આવવાને કારણે શાળામાં ગયો ન હતો અને આજે શિક્ષક સુરેશ મકવાણાએ હોમવર્ક ચેક કરતી વખતે જીગરને માર માર્યો હતો। ગઈકાલે શાળામાં ન જઈ શકવાને કારણે જીગરે હોમવર્ક કરેલું ન હતું, તેથી શિક્ષકે તેને કાન નીચે 7-8 ફડાકા મારતા વિદ્યાર્થીને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો। વિદ્યાર્થીને કાનમાં ભારે દુખાવો ઉપડ્યો હતો। સમજુ વાલી અને વિદ્યાર્થીએ કોઈપણ પોલીસ ફરિયાદ કે અન્ય કાર્યવાહી કરી ન હતી, પરંતુ એક શિક્ષક દ્વારા આ રીતે માર મારવો કેટલે અંશે યોગ્ય કહી શકાય? જીગરને હોસ્પિટલમાં ખસેડ્યા બાદ શાળાના પ્રિન્સિપાલ તેમજ અન્ય શિક્ષકો તેની ખબર અંતર પૂછવા માટે આવ્યા હતા, પરંતુ માર મારનાર શિક્ષક સુરેશ મકવાણા ફરક્યા પણ ન હતા। આ ગંભીર મામલે શાળાના પ્રિન્સિપાલે પણ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી। સરકાર દ્વારા વિદ્યાર્થીઓને બિલકુલ માર ન મારવાનો કાયદો બનાવવામાં આવ્યો છે, તેમ છતાં શિક્ષકો તેનું ઉલ્લંઘન કરીને વિદ્યાર્થીઓને ઢોર માર મારી રહ્યા છે, ત્યારે જિલ્લાના શિક્ષણ તંત્રને પણ કડક કાર્યવાહી કરવી અનિવાર્ય છે। આજે કાલે હું સ્કૂલમાં, મને તાવ આવવાના કારણે હું સ્કૂલ ના જઈ શક્યો હતો, તેથી કરીને મારું હોમવર્ક બાકી હતું તો સાહેબે માર્યું। એ સરનું નામ સુરેશભાઈ બી મકવાણા છે,
પ્રમુખ સ્વામીનગરમાં રહે છે ને એમાં સાયન્સનો પિરિયડ લે છે. આવીને પૂછા કરી હોમવર્ક કેમ નહોતું થયું તો પહેલે હું આમ ગભરાઈ ગયો. પછી હું કહી ન શક્યો કે સર કાલે હું નહોતો આવ્યો, એટલે મેં કીધું સર નહોતું આવડતું. ત્યાર પર મારવાનું શરૂ કર્યું. અંજાર તાલુકાના લોહારિયા ગામના યુવાને કૌટુંબિક બહેન પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર લોહારિયા ગામના રવિરાજ હિતેન્દ્રભાઈ ચાવડાએ પોતાની કૌટુંબિક મામાની દીકરીને લગ્ન કરવાની લાલચ આપીને અપહરણ કર્યું હતું અને મુંબઈના વિવિધ વિસ્તારોમાં યુવતીની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગેની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાઈ છે ત્યારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. છેલ્લા એક માસથી આરોપીએ પોતાની કૌટુંબિક બહેનને લલચાવી ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપી હતી અને અપહરણ કરીને મુંબઈ લઈ ગયો હતો. મુંબઈમાં આરોપી રવિરાજ હિતેન્દ્ર ચાવડાએ 25 વર્ષીય યુવતી પર મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું ત્યારે આરોપીને ઝડપી પાડવા માટે અંજાર પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. તો આ તરફ મુંદ્રા તાલુકાના બારોઈ ગામે પણ સગીરાનું અપહરણ કરીને બળાત્કાર ગુજારવામાં આવતા પોલીસે પોસ્કો એક્ટની કલમ તળે તપાસ હાથ ધરી છે અને આ નરાધમ કૃત્ય કરનાર આરોપીને પકડી પાડ્યો છે. પોલીસ સૂત્રોમાંથી મળેલી વિગતો અનુસાર ગત 21 જુલાઈના રોજ બારોઈ વાડી વિસ્તારમાં રહેતી એક સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. 3 શખ્સોએ અપહરણ કરીને બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. મુંદ્રા પોલીસે મૂળ બનાસકાંઠાના અને હાલ મોટી ખાખરમાં રહેતા જગમલ કાળુભાઈ મોરેસલામની ધરપકડ કરી છે, જ્યારે પાટણના દશરથ કાંતિલાલ ઘાંચી અને અન્ય એક અજાણ્યા શખ્સને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે. મુંદ્રા પોલીસે આ સમગ્ર મામલે પોસ્કો એક્ટની કલમ તળે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. કચ્છમાં ફરીથી એકવાર વીજ તંત્રએ વીજ ચેકિંગની કામગીરી આરંભી છે, જેમાં આજે પૂર્વ કચ્છના ગાંધીધામ તાલુકામાં PGVCLની ટુકડીઓ વીજ ચેકિંગ માટે ત્રાટકી હતી. આજે સવારથી જ વીજ કંપનીએ ચેકિંગની કામગીરી હાથ ધરતા વીજ ચોરી કરતા ધારકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. કચ્છના ઔદ્યોગિક પાટનગર સમા ગાંધીધામ શહેર અને તાલુકામાં વ્યાપક પ્રમાણમાં વીજ ચોરી થતી હોવાનું સામે આવતા તંત્ર દ્વારા આ કામગીરી હાથ ધરાઈ હતી. પૂર્વ કચ્છ PGVCLના અધિક્ષક ઇજનેરના આદેશને પગલે ગાંધીધામ તાલુકામાં રહેણાંક તેમજ કોમર્શિયલ વીજ જોડાણોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં PGVCLની 37 ટુકડીઓ ઉતારવામાં આવી હતી. ગાંધીધામ તાલુકામાં વીજ તંત્ર દ્વારા આજે હાથ ધરાયેલી ચેકિંગમાં કુલ 650 વીજ કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા. તેમાંથી 141 વીજ જોડાણોમાં ગેરરીતિ સામે આવી હતી, જેમાં તંત્ર દ્વારા 20,15,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. કચ્છ જિલ્લામાં થતી ખનીજ ચોરી અટકાવવા માટે જિલ્લાના ખાણ ખનીજ તંત્ર દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવતી હોય છે, ત્યારે અંજારમાંથી તંત્રએ બ્લેક ટ્રેપ ભરેલી એક ટ્રકને ઝડપી પાડી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર અંજારમાં ચાલતા કેનાલના કામ પાસેથી બ્લેક ટ્રેપ ખનીજ ભરેલી ટ્રક ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડી હતી. અંદાજે 26 ટન ખનીજથી ભરેલી આ ટ્રકના આધાર પુરાવા તેમજ રોયલ્ટી તપાસ માટે માંગતા ચાલક રજૂ ન કરી શકતા તંત્રએ ટ્રકને ડિટેન કરી હતી. હાલ ખાણ ખનીજ વિભાગે ઝડપાયેલી ટ્રકને પ્રોટેક્શન માટે અંજાર પોલીસને હવાલે કરી છે. ચાલુ વર્ષે જુલાઈ માસ પણ પૂર્ણ થવા આવ્યો છે, છતાં મેઘરાજાએ હજુ સુધી કચ્છીઓને રીઝવ્યા નથી. તેવામાં આજથી ફરી પાછા બંધાયેલા ઘનઘોર મેઘ માહોલ વચ્ચે ચાલુ સપ્તાહના અંતિમ દિવસોમાં સારો વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આમ તો જૂન માસથી જ મોન્સૂન સિઝન શરૂ થઈ જતી હોય છે, પરંતુ છેલ્લા 2-4 વર્ષોથી કચ્છમાં વરસાદની અનિયમિતતાને કારણે અછતની પરિસ્થિતિ સર્જાઈ છે. તેવામાં આ વર્ષે પણ વરસાદ પાછો ખેંચાયો છે, ત્યારે આજથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ફરી પાછા સારા વરસાદની આશા બંધાઈ છે. ભુજના હવામાનશાસ્ત્રી રાકેશ કુમારના જણાવ્યા પ્રમાણે મોન્સૂન સક્રિય થયું છે અને આગામી 29 થી 31 જુલાઈ સુધી સમગ્ર કચ્છમાં સારો એવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. હાલ કચ્છમાં 5-1 દિવસ સુધી વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેશે, તો છૂટાછવાયા ઝાપટા વરસવાની સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. કચ્છમાં છેલ્લા 4-1 વર્ષથી વરસાદ ઓછો થવા સંદર્ભે રાકેશ કુમારને પૂછવામાં આવતા તેમણે જવાબ આપ્યો હતો કે કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ પહેલેથી જ એ રીતની છે, ત્યારે આ વીકેન્ડમાં સારા વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. આગામી 5-1 દિવસ સુધી વાતાવરણમાં તાપમાનનું પ્રમાણ મહત્તમ 35 થી 36 ડિગ્રી રહેશે, જ્યારે લઘુત્તમ તાપમાન 26 થી 27 ડિગ્રીની આસપાસ રહી શકે છે. તો પવનની ઝડપ 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે તેવું પણ તેમણે ઉમેર્યું હતું. देखिए मौसम की बात करें आने वाले एक हफ्ते में, तो अभी ये क्लाउडी स्काई जैसे अभी बना हुआ है, तो इसी तरह का जो स्काई है बना रहेगा, मतलब क्लाउडी वेदर दिखेगा. हालांकि बारिश की यदि संभावना की यदि बात करें तो सिर्फ लाइट से मॉडरेट रेनफॉल होने की संभावना है,
वो भी मतलब कुछ प्लेसेस में, बहुत ज़्यादा प्लेसेस में नहीं है, तो कुछ प्लेस में लाइट से मॉडरेट रेनफॉल होने की संभावना बनी हुई है। नहीं देखिए, अभी कोई ऐसा कोई सिस्टम नहीं दिख रहा है जिसकी वजह से हम कह सकते हैं कि भारी बारिश की संभावना बनी हुई है। बट जैसे मैंने बताया कि लाइट से मॉडरेट रेनफॉल की जरूर संभावना बनी रहेगी आने वाले एक हफ्ते में, और मैक्सिमम जो टेम्परेचर है वो आपका 35 डिग्री सेंटीग्रेड के आसपास और मिनिमम टेम्परेचर आपका 26 से 27 डिग्री सेंटीग्रेड के आसपास बना रहेगा। ने हवे समाचार में समय थयो छे एक नानकड़ा विराम नो, आप जोता रहो कच्छ उदय टीवी न्यूज़।